नमस्कार, करंट टॉपिक में हूँ शिवानी, आप सबनु स्वागत करूँ छू। अत्यारे जोवा जाइए तो जे प्रमाणे अत्यारना लोकोनी जीवनशैली बदलाई छे, जे रीते लाइफस्टाइल बदलाई छे, तेने कारणे कैक ने कैक ते बदलाती जीवनशैलीनी आपणा स्वास्थ्य उपर अत्यारे गंभीर असर थती जोवा मळी रही छे। अने एटला ज माटे जे आरोग्य विभाग, गुजरात सरकारना आरोग्य विभाग द्वारा एक रिपोर्ट बहार पड्यो छे, कि आ रिपोर्टमां सामे आव्यो छे कि 13.69 लाख जे गुजराती छे 14 बीमारियों पीड़ित है। और जे आ 14 बीमारियों से आज रिपोर्ट बहार आप खरेखर चौंकावना है, कारण कि आप जो बदलाती जीवनशैली है, आ बदलाती जीवनशैली ने कारण आप आ बीमारियों भोग बनीए छे। जे प्रमाण अत्यारे हार्टअटैकना केसों में वधारो थई रह्यो छे, कि छेल्ला 3 वर्ष में 7 लाखथी वधारे हार्टअटैकना केस नोंधाया है, दररोज 700 थी वधारे केस जोवा मळी रह्या छे। एटले आ खूब ज एक गंभीरजनक बाबत कही शकाय। साथे कैंसर की बात करिए तो 17,000 उपरना कैंसर थी पीड़ित लोग तो बिल्कुल जी प्रमाणे अत्यारनी बदलाती लाइफस्टाइल छे ते क्यांक ने क्यांक आपणा स्वास्थ्यने इफेक्ट करी रही छे, स्वास्थ्य उपर तेनी गंभीर असर पड़ी रही छे, ने एने लीधे ज अत्यारे आ प्रकारनी बीमारी अत्यारे जोवा मळी रही छे। आ छेल्ला 3 वर्ष में जोवा जोईए तो छेल्ला 3 वर्ष में आ वर्ष में सौथी वधारे आंकड़ा जोवा मळ्या छे, आ 14 बीमारी में। अने आ 14 बीमारी सामान्य आपणने लागती होय, परंतु ते ज्यारे जोवा जोईए आ आंकड़ा उपर नजर करीए तो ते खूब ज आपणने चौंकावी दे तेवा आंकड़ा सामे आव्या छे। हाइपर टेन्शन अत्यारे लोकोमां वधी गयुं छे, 29% लोको एवा छे कि जेमने हाइपर टेन्शनथी तेओ पीड़ित छे। तो साथे ए लोको मेदस्विताना पण अत्यारे जोवा जोईए तो गंभीर मेदस्विताथी 32% लोको एवा छे कि जे गंभीर मेदस्विता शिकार है। तो जे प्रमाण जंक फूड पण अत्यारे चलन वधी गयुं छे, आ बधाने लीधे अत्यारे स्वास्थ्य पर आनी गंभीर असर पड़ी रही है। आ विषय पर आपणे चर्चा करीशुं। आपणी साथे जोडाशे डॉक्टर धर्मेश भट्टी, के जो एमडी फिजिशियन छे, साथे डॉक्टर ऋषिकेश त्रिवेदी, के जो डायटिशियन छे। आप બંનેનું સ્વાગત છે। થેન્ક યુ। સૌ પ્રથમ ધર્મેશજી, જે પ્રમાણે અત્યારે આ બીમારી વધી રહી છે ને, જે આ આરોગ્ય સરકાર દ્વારા જ આ જે આરોગ્ય વિભાગનો જે આ રિપોર્ટ બહાર પડ્યો છે ને, તે ખરેખર ચોંકાવનારો છે કે 13.69 લાખ જે લોકો છે, જે ગુજરાતીઓ છે, તે આ 14 બીમારીઓથી પીડાય છે। સૌ પ્રથમ તો આ વિશે તમે શું કહેશો? તમારી બહુ સાચી વાત છે। અત્યારના જમાનામાં જે આ બધા ડિઝીઝ વધ્યા છે એને ડિઝીઝ ઓફ અર્બનાઇઝેશન કહેવામાં આવે છે, એટલે કે શહેરીકરણના કારણે થતા રોગો। હવે આનું મુખ્ય કારણ શું હોય છે કે જયારે ટેકનોલોજી વધે છે અને આ બધી ફેસિલિટીઝના કારણે આપણે ક્યાંક ને ક્યાંક આપણી લાઈફસ્ટાઈલ છે સેડેન્ટરી થતી જાય છે, એટલે બેઠાડું જીવન તરફ આપણે વધી રહ્યા છીએ। લોકો આજના જમાનામાં હાર્ડવર્ક નથી કરી રહ્યા અને મોટાભાગના લોકો બેઠાડું જીવન જીવતા હોય છે, એના અને પ્લસ જે ખાણીપીણી છે અત્યારે બહારના જે ફાસ્ટફૂડ જંક ફૂડ, એટલા બધા આઉટલેટ ડે બાય ડે વધે છે, એટલા બધા જે રેસ્ટોરન્ટ નવા નવા ખુલે છે, આપણે જોઈએ છીએ કેટલી લોકોને ભાવે એવી ઘણી બધી વસ્તુ હોય છે, એટલે લોકો જીભને સંતોષવા માટે થઈને ક્યાંક ને ક્યાંક શરીરને કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે, એટલે ફાસ્ટફૂડ જંક ફૂડનું જે ખાવાનું જે ચલણ છે એ ડે બાય ડે વધતું જાય છે। નાનપણથી જ બાળકો છે એ ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને જે બધું તળેલી અને એવી ક્રિસ્પી આઈટમ જે બધી હોય છે બધી ખાતા આપણે થઈ જતા હોય છે। હવે આ બધી વસ્તુના પ્લસ જે આપણી લાઈફસ્ટાઈલ છે બહુ સ્ટ્રેસફુલ થતી જાય છે, લોકો અત્યારે એટલી બધી ભાગદોડ હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થ બી કોમ્પ્રોમાઇઝ થાય છે, અને એના કારણે લોકો વ્યસનના રવાડે બી ચડે છે, લોકો તમાકુ સિગરેટ આલ્કોહોલ છે ડ્રગ્સ છે એ બધી વસ્તુનો જે ગાંજો છે કોકેઇન છે એનો બી આપણે જોઈએ તો એનું ચલણ ડે બાય ડે વધતું જાય છે લોકોમાં, અને ખાસ કરીને યંગ લોકોમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે, તેના હિસાબે આ બધા રોગો થાય છે। અને એ સિવાય જોઈએ તો બીજી એક વસ્તુ ઉપર નજર કરીએ તો આજકાલ જે લોકો જે છે જે પ્લાસ્ટિકમાં જે પેક કરેલો ખોરાક પ્લસ જે પ્રિઝર્વેટિવ વાળો ખોરાક અને ક્યાંક ને ક્યાંક આ ફૂડ ને ફૂડ પ્રોડક્ટ માં થતા જે ભેળસેળ છે એના કારણે ઘણા બધા કાર્સિનોજન્સ જે છે જે આપણે કેન્સર કરી શકીએ એવા ઘણા બધા કેમિકલ્સ છે એ જાણતા અજાણતા લોકો પોતાના પેટમાં નાખતા હોય છે, એટલે એ બધી વસ્તુના કારણે રોગોનું પ્રમાણ વધુ એ સ્વાભાવિક છે। આજે વસ્તી વધી છે એની સામે ડિમાન્ડ વધી છે અને ડિમાન્ડ ને પહોંચી રહેવા ક્યાંક ને ક્યાંક લોકો કેમિકલ્સ નો જંતુનાશક દવાઓનો અને આપણે ભેળસેળ નો આપણે ઘણી વાર શિકાર થતા હોઈએ છીએ અને એના કારણે આ બધા રોગોનું પ્રમાણ છે વધી રહ્યું છે।
એટલે મારું માનવું છે કે આ બધી વસ્તુ શહેરીકરણના કારણે અને ક્યાંક ને ક્યાંક બહારનો અને આ જે ભેળસેળયુક્ત ખોરાકથી ખાવાથી અને આપણી લાઇફસ્ટાઈલના કારણે આ બધા રોગોનું પ્રમાણ વધ્યું હોય એવું લાગે છે. જી બિલકુલ ઋષિકેશ, જે પ્રમાણે આ આંકડા સામે આવ્યા છે ખરેખર તે ચોંકાવનારા છે, કારણ કે અત્યારે જે પ્રમાણે લોકો તેમની લાઇફસ્ટાઈલ જીવી રહ્યા છે તેના લીધે ક્યાંક ને ક્યાંક તે બીમારીનો શિકાર બનતા હોય છે. કારણ કે અત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે ધર્મેશજી કીધું એમ કે અત્યારે ખાવાની વસ્તુમાં પણ ભેળસેળ થતી જોવા મળતી હોય છે અને એ બધા છે અનેક કારણો છે તેને કારણે તેમની સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. તો આપણી જે બદલાતી આ જીવનશૈલી છે તેના માટે શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને શું આપણી બદલાતી આ જીવનશૈલી છે તે આપણા સ્વાસ્થ્ય ઉપર અત્યારે જે આ ગંભીર અસર કરી રહી છે તેના માટે શું કરવું જોઈએ? જી ઋષિકેશજી, તમારો અવાજ નથી આવી રહ્યો. નમસ્કાર દર્શક મિત્રો, સૌથી આ ચોંકાવનારો જે અહેવાલ છે અને આટલી બધી જે બીમારી થઈ રહી છે એની સૌથી મહત્વનું કારણ છે કે જે આપણી ફાસ્ટ પેસ લાઈફ થઈ ગઈ છે અને જેના કારણે આપણે લોકો ફાસ્ટ ફૂડ યા રેડી ટુ ફૂડ કે રેડી ટુ કુક ફૂડ સાથે આપણે જે ભળી રહ્યા છીએ. અને એક એક અહેવાલ એવો પણ છે કે ગ્લોબલ જે ફાસ્ટ ફૂડ માર્કેટ છે એ $587 બિલિયન હતું $2021 ની અંદર, ત્યાંથી વધીને અત્યારે $550 બિલિયન US ડોલર $2022 માં થઈ ગયું છે. અને એવું કહેવાય છે કે એનો CAGR 4% દર વર્ષ ટુ વર્ષ વધતો જશે. તો એ કેટલું બધું ફાસ્ટફૂડનો જે બિઝનેસ છે એ અત્યારે માર્કેટમાં વધી રહ્યો છે અને જેના કારણે ફાસ્ટફૂડના બિઝનેસની અંદર કેવું થઈ ગયું છે કે લોકોને પોતાની જગ્યા ઉપર ખાવાનું મળતું થઈ ગયું છે, પોતાને કોઈ પણ જાતનો શ્રમ નથી કરવો પડતો. દરેકે દરેક જગ્યાએ તમને ફાસ્ટફૂડના સ્ટોલ્સ તમને વધારે જોવા મળશે સિવાય કે કોઈ સારા હેલ્થ સ્ટોરની જગ્યાએ. તો એના કારણે લોકો પોતાની એક જીભના ટેમ્પટેશન્સ ખાતર ન્યુટ્રિશન્સ કે કોઈ હેલ્ધી વસ્તુને કોઈ પણ માંગ કરવા કરતા જે આપણને મળી જાય છે એને જ ગ્રેબ કરવા માંડે છે અને ઇઝીલી જે ગ્રેબ કરે છે જેના કારણે અત્યારે એમને ખ્યાલ નથી આવતો યુવાન હોવાની અવસ્થાના કારણે, પણ જેમ જેમ ડે બાય ડે ઓવર ધ યર્સ જશે ત્યારે એ પોતાને કોઈને કોઈ ડિઝીઝ સાથે પેદા થતા હોય છે. જેમ કે એની અંદર હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ આવે કે હાર્ટ ડિઝીઝ ક્રિએટ થતા હોય છે. તો આપણા કોઈ પણ દર્શક મિત્રો કે ભારતની પ્રજાને કે ગુજરાતની પ્રજાને આ સમજવાની જરૂર છે કે જો આપણે ખુદ સમજશું કે આ વસ્તુ આપણે જે ખાઈ રહ્યા છીએ એ આપણા માટે હેલ્ધી છે કે નહીં, જો આપણે એ સમજશું તો સામેવાળો આપકો વાળો માણસ પણ એ સમજવાનો વિચાર કરશે કે હવેના લોકો પોતે જાગૃત થયા છે અને એના કારણે મારે એ લોકોને ન્યુટ્રિશન્સ કે સારી હેલ્ધી વસ્તુ આપવી પડશે. તો આ જો નહીં થઈ શકે, એડલ્ટરેશન્સ કે ભેળસેળ નહીં થાય કે એ લોકો સારી વસ્તુ આપશે તો 100% આરોગ્ય સુધરવાના ચાન્સીસ વધશે. જી જી બિલકુલ ધર્મેશ, જે પ્રમાણે આ બીમારીઓ જોવા મળી છે કે સૌથી વધારે તેમાં હૃદય રોગની અત્યારે આપણને જોઈએ તો હૃદય રોગની અત્યારે ગંભીર આ બીમારી જે જોવા મળી રહી છે કે દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તો લોકોમાં અત્યારે જે હૃદય રોગની બીમારી અત્યારે વધી રહી છે તેને લઈને શું કરવું જોઈએ અને કેટલી કાળજી રાખવી અત્યારે આ જરૂરી બની છે? બહુ જ સાચી વાત કીધી તમે કે અત્યારે પેલા અમે જયારે આથી 7-8 વર્ષ પહેલા જયારે હું પ્રેક્ટિસ કરતો હતો ત્યારની વસ્તુ જોઈએ તો ત્યારે યંગ લોકોમાં એટલું હૃદયરોગનું પ્રમાણ જોવા નહોતું મળતું, પણ છેલ્લા 5-7 વર્ષથી યંગ લોકોમાં એટલે યુઝવલી 30 વર્ષથી લઈને 50 વર્ષ લોકો હૃદયરોગ આવવાનું પ્રમાણ વધ્યું છે. પેલા એ વસ્તુ 50 વર્ષથી ઉપરના લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હતી, અત્યારે એ તો છે એની સાથે સાથે આ લોકોનો બી ઉમેરો થયો છે. ક્યાંક ને ક્યાંક હૃદયરોગના જે પેશન્ટ છે એના નંબર ઓફ પેશન્ટમાં ઘણો વધારો થયો છે. એની પાછળનું બી મુખ્ય કારણ આપણું જે છે ટ્રાન્સફેટનું, જે આપણે ટ્રાન્સફેટયુક્ત ખોરાક ખાઈએ છીએ એટલે જે વારંવાર તળેલો ખોરાક છે, ફાસ્ટફૂડ ચીઝ બટર વાળો ખોરાક છે જેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે છે, સેચ્યુરેટેડ ફેટ વધારે હોય એવા. એકવાર જે આપણે તેલનો વપરાશ કરતા હોય તો એકવાર એમાં તળીએ, વારે વારે તળીએ એટલે એમાં જે અનસેચ્યુરેટ ફેટ હોય એમાંથી સેચ્યુરેટેડ ફેટ તરફ કન્વર્ટ થાય છે અને એના લીધે જે સેચ્યુરેટેડ ફેટ છે એ એક ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આપણા બોડીમાં વધારે છે, જેના કારણે આપણે હૃદયની નળીમાં બ્લોકેજ થવા, મેદસ્વીતા વધવી, આ બધી વસ્તુનો જે છે કોલેસ્ટ્રોલ વધવું, આ બધું આ બધી વસ્તુ આપણા શરીરમાં વધતી હોય છે. એક પ્રકારે જોતા બધો કચરો કહેવાય આપણા બોડી માટે એ આપણા શરીરમાં વધતો હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક હૃદયરોગનું પ્રમાણ વધે છે. ઉપરથી આજના જે યુવાનો છે એ દેખાદેખીમાં દેખાદેખીના હિસાબે ઘણીવાર જે ઇઝી અવેબિલિટી હિસાબે જે સ્મોકિંગ છે, પછી આપણે જે ટોબેકો છે, ક્યાંક ગાંજા છે, આ બધી વસ્તુનું પ્રમાણ બી આપણે અત્યારે યંગસ્ટરમાં વધારે પ્રમાણમાં જોવા મળશે. જે બી
આપણે જોઈએ તો હૃદય રોગ ને પ્રમાણ વધારવા માટે જવાબદાર છે. અને પ્લસ જે લોકોની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, આજે લોકો જોવો તો બધા ઘરે ઘરે એસી થઈ ગયા છે, પોતાની ઘરેથી નીકળે એટલે આપણે તૈયાર થઈને આપણી ગાડીમાં બેસીને ઓફિસે જતા હોય અથવા કામે જતા હોય કે કોલેજે જતા હોય, તો એ લોકોને ક્યાંય સનલાઇટ નું એક્સપોઝર થતું નથી. અને સાંજ પેઢે ઘરે આવે ત્યારે તો ઓલરેડી દિવસ પતી ગયો છે, સનલાઇટ નું એક્સપોઝર થતું નથી. એટલે વિટામિન ડી જે એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે એનું પ્રમાણ બી આપણે ઓછું આપણા શરીરમાં જોવા મળે છે. ઘણા બધા પેશન્ટના રિપોર્ટમાં વિટામિન ડી ની ખામી જોવા મળે છે, જે એક એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી પ્રોવાઈડ કરે છે આપણા બોડીમાં. અને જે ક્યાંક ને ક્યાંક આ કોલેસ્ટ્રોલ ના ડિપોઝિશન ને એના કારણે જે આપણી હૃદયની સંકોચ એમાં પ્રોટેક્ટિવ રોલ ભજવતું હોય છે. એટલે કોઈ અત્યારે જે છે સૂર્યપ્રકાશ હાજરીમાં સવારે ઉઠીને કસરતો કે યોગા ધ્યાન મેડિટેશન કરવું જોઈએ, પણ એવું કોઈ અત્યારે કરતા નથી જેના હિસાબે હેલ્થ કોમ્પ્રોમાઇઝ થાય છે. હવે આનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા પહેલા તો જે આ ટ્રાન્સફેટ યુક્ત ખોરાક છે એનું ચલણ છે એ ઓછું કરવું જોઈએ. ફાઈબર યુક્ત અને હાઈ પ્રોટીન ડાયટ જે છે એ વધારવી જોઈએ. સાથે સાથે હાઇડ્રેશન ઉપર ધ્યાન દેવું જોઈએ. આપણા બોડીમાં હાઇડ્રેશન જો આપણે મેન્ટેન કરીએ તો એના કારણે બી ઘણા બધા જે આવા જે નેગેટિવ ફેરફારો છે એને આપણે કંટ્રોલ કરી શકતા હોય છે. અને સાથે સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલ, એટલે કે આપણે બેઠાડું જીવન જીવતા હોય, બેઠાડું જીવન હોય છે ઓફિસમાં કે, તો આપણે આપણા શરીર માટે સમય કાઢવો જોઈએ. એટલીસ્ટ એક કલાકનો સમય કાઢવો જોઈએ જેમાં આપણે કાર્ડિયો પ્રોટેક્ટિવ એક્સરસાઇઝ કરવી જોઈએ, કે જેમાં વોકિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, જોગિંગ છે, એવી કસરતો કરવી જોઈએ કે જેમાં આપણા હાર્ટની હાર્ટને છે એક્ટિવિટી મળે અને પ્લસ આપણે બોડીની કેલરી છે એ બર્ન થાય. એની સાથે સાથે આપણે યોગા પ્રાણાયામ અને મેન્ટલ હેલ્થ ઉપર બી ધ્યાન દેવું જોઈએ. મેડિટેશન છે, યોગા છે, જેનાથી આપણે સ્ટ્રેસ લેવલમાં બી આપણે ઘટાડો કરી શકીએ. અને સ્ટ્રેસ લેવલ ઘટશે એટલે ઓટોમેટિક સ્ટ્રેસના કારણે જે હાઇપરટેન્શન છે, પછી હૃદય રોગો છે જેનું પ્રમાણ વધે છે, તો એમાં બી આપણે ઘટાડો કરી શકીએ. એટલે એનાથી બચવા માટે હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ અને રેગ્યુલર એક્સરસાઇઝ, આ જ નિયમ આપણે પાળવો જોઈએ. જી જી બિલકુલ ઋષિકેશ, જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે ને તેમાં પણ મેદસ્વીતા અને ગંભીર મેદસ્વીતાના જો આંકડા નજર કરીએ તો સામાન્ય મેદસ્વીતાના 26.5% એવા લોકો છે જે કે સામાન્ય મેદસ્વીતાથી પીડાય છે અને 36.8% લોકો એવા છે કે જેમને ગંભીર મેદસ્વીતાનો શિકાર તેઓ બન્યા છે. તો જ્યારે અત્યારે મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે તો ત્યારે લોકોએ પોતાના ડાયટમાં કઈ એવી વસ્તુ ઉમેરવી જોઈએ, કયો એવો ખાવાનો કયો એવો ખોરાક ઉમેરવા જોઈએ કે જેને કારણે તે પોતાનું જે સ્વાસ્થ્ય છે તે સારું રાખી શકે અને તેના સ્વાસ્થ્યની કાળજી પણ રાખી શકે? જી બહુ સાચી વસ્તુ. મારી પ્રેક્ટિસ દરમિયાન સૌથી વધારે અત્યારે ચાઇલ્ડ ની ઓબેસિટી સૌથી વધારે મારી પાસે આવતી હોય છે. જે નાના છોકરાઓ છે એની સૌથી વધારે ઓબેસિટી મારી પાસે આવતી હોય છે. ચાઇલ્ડમાં ઓબેસિટી થવાના કારણ એટલા છે કે છોકરાઓ જે આપણે પહેલાના ટાઈમની અંદર કે 10 વર્ષ પહેલા છોકરાઓ બહાર રમવા જતા, પોતે એક્ટિવ રહેતા કે કોઈ પણ બહાર પોતાની ગેમ પ્લે કરતા, જેના કારણે એમની બોડી એક્ટિવ રહેતી. હવેના સમયની અંદર કે લોકડાઉનના સમય પછી એ લોકોનો સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી ગયો છે કે એ પોતે કોઈ પણ ગેમના કારણે પોતે પોતાની લાઈફમાં ક્યારે એક્ટિવ રહેતા નથી. બેઠા બેઠા પોતાને ખાવું છે, રેડી ટુ ફૂડ ખાવું છે, પેકેજ ફૂડ ખાવા છે, અનપ્રોસેસ જેટલા બી ફૂડ છે એનું એ લોકોનું કન્ઝમ્પશન વધ્યું છે, જેના કારણે ચાઇલ્ડમાં ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે. અને ચાઇલ્ડની ઓબેસિટીનું પ્રમાણ એ ખરેખર ચિંતાજનક છે. અને એ જો ચાઇલ્ડની ઓબેસિટીનું પ્રમાણ જો ઓછું કરવામાં આવશે તો એ ફ્યુચરમાં જે યંગ થશે માણસ ત્યારે એને વધારે ખબર પડશે. તો આપણે ધ્યાન રાખવાની કેટલી જરૂર છે? તો ધ્યાન રાખવામાં એટલી જરૂર છે કે આપણો જે છોકરો નાનો છે કે ત્યાંથી મોટો થઈ રહ્યો છે તો એને હેલ્ધી ફૂડનું એક મહત્વ સમજાવીએ કે એને પ્રોટીન ડાયટ, કે પ્રોટીન છે, દાળ છે, કઠોળ છે, બરાબર પ્રકારે તે પોતે હાઇડ્રેશન લે, પોતાના ઘરનું એક નિયમિત ચોખ્ખું અને સારું ખાવાનું, ન્યુટ્રિશન બેઝ ખાવાનું લઈ શકે, એ સ્ક્રીન ટાઈમ એનો ઓછો કરી, ટીવીનો ટાઈમ ઓછો કરી અને બહાર કોઈ પણ એક સ્પોર્ટ્સ ગેમ પોતાના લાઈફની અંદર એ લાવે કે જેનાથી માણસ એક્ટિવ થઈ શકે. અને જ્યારે માણસ સ્પોર્ટ્સ પોતાની લાઈફમાં એક્ટિવ રહેશે તો આ જે વધારાની કેલરી જે છે એ બર્ન થવાની કેપેસિટી વધી જશે. અને 100% બહારના જેટલા જંક અને ફાસ્ટ ફૂડ છે, જો એઝ અ પેરેન્ટ તરીકે આપણે એ ચાઇલ્ડને આપણે જો આપણે એમને સમજાવશું તો એનું પ્રમાણ ઘટશે, જેનાથી ફ્યુચરમાં ઓબેસિટી ઓછી થશે. તો ફ્યુચરમાં ઓબેસિટી કે અત્યારે ઓબેસિટીના જે આંકડા છે એ ડે બાય ડે વધતા જશે અને વધતા જ રહેશે. જો આપણે આપણી લાઈફ ઇનએક્ટિવ રાખશું, જો આપણે ન્યુટ્રિશિયસ ફૂડ ને લઈએ અને જો આપણે જંક ફૂડ તરફ વળ્યા જ રહીશું તો આ આંકડા વધતા જ રહેશે, જે આપણને આગળ આવતી મોર્બિડ ઓબેસિટીમાં કન્વર્ટ થશે, જે ફ્યુચરમાં તમને લાઈફ થ્રેટનિંગ પણ થઈ શકે છે.
જી જી બિલકુલ ધર્મેશ, જે પ્રમાણે ટાઇફોઇડ ના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે કે 13,000 લોકો ટાઇફોઇડ ના બીમારી તેમને ટાઇફોઇડ થી રોગથી પીડાયા છે અને સાથે ટાઇફોઇડ સાથે મેલેરિયા છે અને કોલેરા જેવા અનેક રોગો જોવા મળ્યા છે. તો ત્યારે જયારે વ્યક્તિ આ પ્રકારની બીમારીનો શિકાર બને છે ત્યારે તેમને શું ધ્યાન રાખવાની જરૂર છે અને સ્વાસ્થ્યને લઈને જયારે તેઓ બીમાર પડે છે ત્યારે તેમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? સાચી વાત છે. અત્યારે જે વરસાદી વાતાવરણ જાય છે પછી આપણે ટાઇફોઇડ ના, મલેરિયા ના, ડેન્ગ્યુ ના અને કોલેરા ના જે કેસીસ વધારે જોઈએ. ઉનાળામાં બી એનું પ્રમાણ, જે ટાઇફોઇડ અને કોલેરા નું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. મુખ્ય જે ટાઇફોઇડ અને કોલેરા થવાનું મુખ્ય કારણ છે કે આપણે જે કોન્ટામિનેટેડ ફૂડ, એટલે કે જે મલેરિયા બેક્ટેરિયલ કે જે વાસી ખોરાક હોય અથવા કોન્ટામિનેટેડ પાણીથી બનાવેલો ખોરાક હોય એવા ખોરાકના કન્ઝમ્પશનથી ખોરાકને લઈ જે થતા રોગો છે આ બંને. જ્યારે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ બધા રોગો જે છે એ વેક્ટર બોર્ન ડિઝીઝ છે, એટલે મચ્છરના કારણે થતા રોગો છે. એટલે બંને વસ્તુને સમજવી અને પછી એના વિશે પ્રિકોશન સ્ટેપ લેવા એ બહુ જરૂરી હોય છે. સૌથી પહેલા આપણે ટાઇફોઇડ અને કોલેરાની વાત કરીએ તો એનું મુખ્ય કારણ હોય છે જે આપણે કોઈ અનહાઇજેનિક જગ્યાએ આપણે ફૂડ ઇન્ટેક કરીએ અથવા અનહાઇજેનિક જગ્યાએ આપણે પાણી આપણે પીતા હોઈએ તેના કારણે થતું હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે કોઈ બી જગ્યાએ આપણે બહાર જઈ ઓફિસે જતા હોઈએ કે બહાર કામે જતા હોઈએ કે ગમે ત્યાં, તો આપણે ચોખ્ખા પાણીની બોટલ ઘરેથી ભરીને પોતાની સાથે લઈ જવું જોઈએ. પોતાના એક દિવસના વપરાશનું મિનિમમ 3 લિટર પાણીની આપણને રિક્વાયરમેન્ટ હોતી હોય. તો તમને આજે ખબર હોય કે તમે 5 કલાક, 6 કલાક કે 8 કલાક માટે જતા એટલીસ્ટ તમારી પાસે 2 લિટર પાણી હોય તો તમે ઈ 8 કલાક તમે કાઢી શકો, અથવા તમે આખો દિવસ બહાર રહેતા હોય તો તમે 3 થી 4 લિટર પાણી સાથે કેરી કરીને નીકળતા હોય તો એ બધી વસ્તુના કારણે તમે જે ખરાબ પાણી છે એ પીવાનું આપણે અવોઇડ કરી શકીએ અને સારું પાણી છે એ ગ્રહણ કરી શકીએ. અથવા તમે કોઈ કારણથી સાથે નથી કેરી કરી શકતા તો કોઈ હાઇજેનિક પ્લેસ ઉપર જે આરો વોટર મળતું હોય અથવા કોઈ એ રીતના જે મિનરલ વોટરની બોટલ એમાંથી પાણી પીવું જોઈએ, નહીં કે અનહાઇજેનિક જગ્યાથી. પ્લસ ખોરાક જે આપણે બહાર ઘણી વાર ખાવો પડતો હોય, ઘણાને ટ્રાવેલિંગ વાળી જોબ હોય, ઘણા લોકો જે બહારથી ટિફિન ખાતો હોય કે એ રીતનું હોય, તો એવા બધા લોકોને જ્યારે બી આપણે બહારનો ખોરાક ગ્રહણ કરીએ તો એટલી હાઇજેનિક જગ્યા ચૂઝ કરવી જોઈએ અને જે આપણે હાઇજેનિક પ્લેસ ઉપરથી ખોરાક ગ્રહણ કરો જેથી કરીને આપણે આ બધું અવોઇડ કરી શકીએ. અને પછી મલેરિયા ને ડેન્ગ્યુ ચિકનગુનિયા વાત કરીએ તો વેક્ટર બોર્ન ડિઝીઝ છે અને પાણી જે સંગ્રહેલું પાણી એમાં મચ્છરના ઉદ્ભવના કારણે થતા હોય છે. અત્યારે ગવર્નમેન્ટ આપણી ઘણી જાગૃત છે અને આ બધા પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરીને એમાં દવાનો છંટકાવ ને બધું કરતી હોય છે. એની સાથે સાથે આપણે આપણા ઘરની આજુબાજુમાં ધ્યાન રાખવું, ઘણાને આપણે ગાર્ડનિંગનો શોખ હોય છે, એ લોકો કુંડા રાખતા હોય છે, ક્યારા રાખતા હોય છે, તો એ જોવું જોઈએ કે એમાં પાણીનો લાંબો સમય માટે સંગ્રહ ના થતો હોય, એનો પ્રોપર ડ્રેનેજ થતું, એક્સેસિવ પાણી ડ્રેઇન થઈને બહાર નીકળી જાય અને એ જગ્યા ડ્રાય રહે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે જો મચ્છર આપણા ઘરમાં હોય તો આપણે જે મોસ્કિટો રિપેલન્ટ ક્રીમ્સ છે, પછી મચ્છરદાની છે અને જે ઓલ આઉટ કે જે આપણે જે હોય છે એનો આપણે યુઝ કરવો જોઈએ જેથી કરીને આપણે મચ્છર છે એ આપણને કરડે નહીં. કરવા માટે આપણે પ્રોટેક્શન રાખશું તો એ ડિઝીઝ તમને નહીં થાય. પછી ધારો કે કોઈ એવા કારણોથી આપણને ના છૂટકે બી રોગ કોઈ બી થઈ ગયો, ટાઇફોઇડ થઈ ગયો, કોલેરા થઈ ગયો, ડેન્ગ્યુ થઈ ગયો, ચિકનગુનિયા કોઈ બી રોગ થઈ ગયો, તો ત્યારે શરૂઆતના સમયમાં જયારે તાવ ને એ આવતું હોય છે ત્યારે લોકો સેલ્ફ મેડિકેશન કરશે, મેડિકલમાંથી દવાઓ લઈને ખાતા હોય છે, આ છે તે છે. ઘણી વાર એમાં એ લોકો એના કરતા જયારે સ્ટાર્ટિંગમાં તમને તાવ કે આવે તો તમે આરામ કરો, પૂરતો આરામ કરો, સાથે સાથે હાઇડ્રેશન નું ધ્યાન રાખો અને વિટામિન્સ અને પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું ત્યારે આગ્રહ રાખો. જો સામાન્ય રીતે પેરાસિટામોલ થી વધારે કોઈ દવા જાતે ના લેવી જોઈએ, તાવ આવે તો તમે સિમ્પલ પેરાસિટામોલ નો ઉપયોગ કરી શકો છો, પણ જો એનાથી વધારે એકાદ દિવસથી એક બે દિવસથી વધારે તાવ રહે અને જો તમને નબળાઈ વધારે લાગતી હોય કે બીજા કોઈ તાવની સાથે બીજા બી સિમ્પટમ્સ હોય તો તમારે એક પ્રોપર ડોક્ટરને તમારી આજુબાજુમાં જે તમારા ફેમિલી ડોક્ટર હોય અથવા એમડી ફિઝિશિયન હોય એમને પ્રોપર બતાવી અને એનો પ્રોપર ઇલાજ કરવો જોઈએ. જો જલ્દી ઇલાજ કરીએ, વહેલો ઇલાજ કરીએ તો એ રોગ જયારે રુદ્ર રૂપ રહે એ પહેલા જ આપણે એને કંટ્રોલ કરી શકીએ અને આપણે એને ગંભીર થતો અટકાવી શકીએ. અને આ બધા કોઈ બી રોગ હોય, કોઈ બી આ બધા ઇન્ફેક્શિયસ ડિઝીઝમાં કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન આપણને લાગે એમાં આપણને રક્ષણ આપતા આપણી ઇમ્યુનિટી, એટલે આપણે હેલ્ધી હેબિટ રાખી હાઈ વિટામિન હાઈ પ્રોટીન યુક્ત ડાયટ લેવો જોઈએ જેથી આપણી ઇમ્યુનિટી છે એ બુસ્ટ થાય. એટલે ઇમ્યુનિટી બુસ્ટ રાખો તો આ બધા રોગથી અટકાવી શકે. સાથે સાથે જો રોગ થાય તો પ્રોપર ડોક્ટરની સલાહ લઈ એનો ઇલાજ કરવાથી એને વહેલો કંટ્રોલમાં લાવી શકે. તો આ બધી રીતે આપણે આ રોગો છે એને કંટ્રોલ કરી શકીએ.
जी जी बिल्कुल ऋषिकेश जी, हेल्दी डाइट तरीके कई भी खोराक नी वस्तु आरोगवाथी आपणे जे आ प्रकारनी कोलेस्ट्रोल मां पण अत्यारे वधारे जोवा मळ्यो छे के अत्यारे 55% लोको कोलेस्ट्रोल थी पीड़ाय छे ने ए लोकोने हाई कोलेस्ट्रोल जोवा मळ्यो छे। तो हेल्दी डाइट मां कई वस्तु आपणे उमेरवी जोईए के जेने कारणे अत्यारे जे हार्ट ने लगती पण बीमारी थई रही छे, जे प्रमाणे अत्यारे केन्सर नी बीमारीओ थई रही छे, तो एना माटे हेल्दी स्वास्थ्य हेल्दी लाइफस्टाइल जीववा माटे शुं एवो खोराक छे जे आरोगवाथी આપણે જે આપણી રોજિંદા જીવનમાં આપણને મદદરૂપ થઈ શકે? સૌથી મહત્વની વસ્તુ છે કે આપણા કોઈ પણ ખોરાકની અંદર ડીપ ફ્રાઈડ ફૂડ ના હોવું જોઈએ, એટલે કોઈ પણ વધારે પડતું તળેલું ખાવાનું આપણે ચોક્કસથી એવોઈડ કરવું જોઈએ। એની સાથે બીજું વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પણ તેલનો ઉપયોગ કરીએ છીએ ઘરની અંદર, તો એ વારંવાર ફ્રાય કરેલું તેલ આપણે વારંવાર યુઝ ના કરીએ, જેના કારણે ટ્રાન્સફેટમાં કન્વર્ટ થાય છે, જે આગળ ફ્યુચર્સની અંદર આપણા કોલેસ્ટ્રોલ નામની બીમારી આપણા અંદર લાવી દે છે, જે આપણું કોલેસ્ટ્રોલ વધારે છે। તો આપણે ડીપ ફ્રાય ફૂડ અને જે વારંવાર તળેલું તેલ છે એને આપણે ચોક્કસથી એવોઈડ કરીએ। પ્લસમાં જે પ્રોસેસ ફૂડ છે, જેમ કે પેકેજ ફૂડ છે, વેફર છે, પેકેજ ફૂડ છે, જે બહારના એક વેજીટેબલ ઓઇલથી ફ્રાય થયેલી વસ્તુ આવે છે, તો એક વેજીટેબલ ઓઇલથી જેટલા બી ફ્રાય થયેલા પેકેટ છે કે નમકીન છે કે નાસ્તા છે, એ બધા ચોક્કસથી તમારા કોલેસ્ટ્રોલની બીમારી ફ્યુચર્સમાં લાભ એવા હોય છે। તો જે વેજીટેબલ ઓઇલનો આપણે સૌ ઉપયોગ ના થાય એવી વસ્તુનો ટ્રાય કરીએ, પ્લસમાં વારંવાર તળેલા તેલનો આપણે એવોઈડ કરીએ, અને આપણે ડીપ ફ્રાય ફૂડ ના ખાઈએ, એની સામે આપણે હાઈ પ્રોટીન લઈએ, સારા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ જે સારી રીતે ન્યુટ્રિશન પ્રમાણે સીઝનલ પ્રમાણે જે રંગીન મળતા હોય છે, જે સીઝન પ્રમાણે જે ફ્રૂટ્સ આવે, સીઝન પ્રમાણે જે વેજીટેબલ્સ આવે, એનો પ્રમાણ આપણે વધારીએ, અને ડીપ ફ્રાય ફૂડ કે પેકેટ ફૂડ કે બેકરી ફૂડ્સનો આપણે એવોઈડ કરી, અને આપણું ઇન્ડિયન ડાયટ પ્લાન છે, આપણું જે રોટલી છે, દાળ છે, શાક છે, કઠોળ છે, છાશ છે, દહીં છે, એનો ઉપયોગ વધારે કરીએ, સાથે લેમન છે, લીંબુ છે, ઓરેન્જ છે, મોસંબી, જે આપણે વાઇટામિન સી પ્રોવાઈડ કરશે, ઇમ્યુનિટી ડેવલપ કરશે, એની સાથે ટર્મરિક છે, હળદર છે, આદુ છે, જ્યારે સિઝન વાઇઝ આવે છે, જ્યારે તમે એનો ઉપયોગ કરશો ત્યારે એ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ડેવલપ કરશે, લાલ કેપ્સિકમ છે જે તમને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ડેવલપ કરે છે, પ્લસમાં જે 45 સેલ્સ આવે છે, જેમ કે ઓરેન્જ મિલ્ક છે કે સોયા મિલ્ક છે, એ તમને વાઇટામિન ડી પ્રોવાઈડ કરે છે એની સાથે સાથે। તો આ પ્રકારના વાઇટામિન યુક્ત, પ્રોટીન યુક્ત અને લેસ ઓઇલ નો ઉપયોગ જ્યારે આપણે કરશું, સેચ્યુરેટેડ ફેટ્સ નું જ્યારે આપણે સૌથી ઓછો ઉપયોગ કરશું, ત્યારે આ આપણા આવતા ફ્યુચર્સ ની અંદર કોલેસ્ટ્રોલ કે હાર્ટના ડિઝીઝને 100% આપણે પ્રિવેન્ટ કરી શકશું। જી જી બિલકુલ ધર્મેશ, જે પ્રમાણે અત્યારે લોકોને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે જે પ્રમાણે ઋષિકેશજીએ જણાવ્યું કે ખોરાકમાં જે અમુક આ જે વસ્તુ જે છે તે જો ઉપયોગમાં લેવામાં આવે અને અમુક વસ્તુને જો ઇગ્નોર કરવામાં આવે, તે વસ્તુ ન ખાવામાં આવે, તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે। પરંતુ સૌથી વધારે મહત્વનું છે કે ખોરાકની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને જો સ્વસ્થ રાખવું હોય તો કસરત કરવી પણ ખૂબ જ જરૂરી છે। તો જે લોકોને પોતાની જે ધારો કે જે મેદસ્વીતાનો શિકાર છે કે પછી અત્યારે હાર્ટને લઈને પણ અત્યારે જે તકલીફો જોવા મળી રહી છે, હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, સૌ પ્રથમ તો જે લોકોને બેઝિક કસરત જે છે તે કઈ કરવી જોઈએ કે જેને કારણે તે તેમના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે? સાહેબ, ઘણા બધા પેશન્ટો મારી પાસે આવતા હોય છે જે મેદસ્વીતાનો શિકાર હોય છે, જેમને કોલેસ્ટ્રોલ આવે છે, એ હંમેશા એવું આગ્રહ રાખતા હોય કે સાહેબ કોઈ દવા આપો ને જેથી મારું શરીર ઠકી જાય, અથવા કોઈ એવી ગોળી લખી દો ને કે મારું શરીર કંટ્રોલમાં આવી જાય। તો હું બધાને એક જ સલાહ આપું છું કે જો તમારી ચરબી છે કે રાતોરાત આવી નથી તો રાતોરાત જવાની બી નથી, એટલે એના માટે આપણે પ્રયત્ન કરવા પડે। જેમ આપણે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ અને બેઠાડો જીવનના કારણે જે ચરબી આવી છે એ કઈ 2 મહિનામાં નહીં જતી, એના માટે તમારે કોન્સ્ટન્ટ પ્રયત્ન કરવો પડે। એટલે સૌથી મોટા મોટી વાત છે તમારું ડાયટ છે એ કેલ્ક્યુલેટેડ હોવું જોઈએ, કે આપણે જે કેલરીઝ ઇન્ટેક કરીએ છીએ ને જેટલી કેલરી બાળીએ છીએ બરોબર, તો એ વચ્ચેમાં નેગેટિવ એક તમારે બેલેન્સ રાખવું પડે, જેથી કરીને તમારો કેલરી ઇન્ટેક તમારે ઓછો રાખવો પડે। એવા ફૂડ ખાવાના જે હાઈ પ્રોટીન અને લેસ કેલરી વાળા હોય અને હાઈ ફાઈબર યુક્ત હોય, અને જે કેલરી ડેન્સ ફૂડ છે, જે ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, જે તમે થોડાક પ્રમાણમાં લો, કે ઠંડા પીણા છે, જે આપણે બધા કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધામાં તમે થોડોક પ્રમાણમાં બીજો તમે વસ્તુ લ્યો તેમાં કેલરી ઇન્ટેક વધી જાય છે। ચા કોફી આપણે ગળી ચા ગળી કોફી પીતા હોય છે, એમાં બી તમે એ જે કેલરી ડેન્સ વસ્તુ તમે કન્ઝર્વ કરો તો તમે ઘણીવાર હાઈ કેલરી તમારી જે જરૂરિયાત છે એના કરતા વધારાની કેલરી તમે જ્યારે ઇન્ટેક કરો તો બાકીની કેલરી જે છે ચરબીમાં રૂપાંતરણ થાય છે અને તમારી મેદસ્વીતા વધારે છે। એટલે સૌથી પહેલા તો તમારા ડાયટ પ્લાનમાં ક્યારેય ડ્રાસ્ટિક ફેરફાર ના કરો, હું બધાને આ સલાહ, અત્યારે ફેરફાર કરશો તો તમે લાંબો સમય નહીં કરી શકો,
તમે એવી રીતે તમારી કેલરી ને પ્લાન કરો કે તમારું ખોરાક તમે ત્રણ ટાઈમ લેતો હોય તો ત્રણ ટાઈમ જ જમો, પણ એમાં તમારું જે છે સલાડ છે, કઠોળ છે, લીલા શાકભાજી છે, એનો વપરાશ વધારી દો. છાશ છે, દહીં છે, એ બધી વસ્તુનો. એની સામે તમે રાઈસ છે, પછી આપણે ઘઉં છે, મેંદો છે, આ બધી વસ્તુઓનો વપરાશ ઓછો કરજો. સાથે સાથે જે સ્વીટનર જે શુગર છે, ખાંડ ગોળ ગણી લો, ખાંડ ગણી લો, કે પછી કોઈ બી સ્વીટ જે આપણે મીઠાઈઓ છે, એ બધીનું પ્રમાણ તમે ઓછું કરી નાખો. સાથે ભાત અને બટેકાનું પ્રમાણ ઘટાડી દો, તો આ બધી વસ્તુ ઘટાડે તમારી કેલરી ઇન્ટેક છે એમાં ઘટાડો થશે અને તમે ફાઈબર યુક્ત ખોરાક છે એમાં વધારો થશે. સાથે સાથે તમે જે કસરતો કરો, કસરતો બી તમે તમે આજે શરૂઆત કરો તો તમે પેલા એક મોડરેટ કાર્ડિયક લોડ થી તમે શરૂઆત કરો. એનું કારણ એટલા માટે કે તમે એકી સાથે હાઈ પાવર એક્સરસાઇઝ, તો આપણે હમણાં ઘણા બધા ઇન્સિડન્ટ બી જોયા છે કે ઘણા લોકોને જીભમાં હાર્ટ એટેક આવી જાય છે, ગરબા રમતા રમતા હાર્ટ એટેક, કારણ કે આજે તમારો જે છે તમારી હાર્ટની કેપેસિટી હોય એના કરતા આપણે એક્સાઇટમેન્ટમાં આવીને વધારે પડતી જો એને ઉપર લોડ આપીએ તો એના હૃદય ઉપર ખરાબ અસર થવાની છે. એટલે તમે ધીમે ધીમે તમે સ્કેલ વધારો. આજે તમે હું લોકો કોઈ દિવસ ચાલતા એને કહું કે તમારે ડેઈલી નું 3-5 કિલોમીટર નું વોક થવું જોઈએ, તો તમે નોર્મલ વોકિંગ થી શરૂઆત કરો. પહેલા દિવસે દોડવાની જરૂર નથી, તમે ધીમે ધીમે વોક અને એક્સરસાઇઝ ચાલુ કરો અને પછી ધીમે ધીમે ઈ વધારીને તમે 5 કિલોમીટર પહોંચો, 7 કિલોમીટર, તમારા ડેઈલી સ્ટેપ્સ છે કાઉન્ટ કરો કેટલા થાય છે અને ધીમે ધીમે એમાં પ્રોગ્રેસ કરો. એટલે આ રીતે કરીને તમે છે ને એ ગ્રેજ્યુઅલી પ્રોસેસ છે, લાંબી પ્રોસેસ છે, અને આમાં ડિસિપ્લિન અને તમારી જે જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એ આમાં બહુ હેલ્પ કરે. અને સાથે સાથે મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન દો, તો આપણે મેડિટેશન છે, યોગા છે, કે એ બધી વસ્તુના કારણે તમે આ બધા પ્રોગ્રામને સ્ટીક કરી શકશો અને તમે જે છે મેદસ્વીતાથી બચી શકશો અને તમે હેલ્ધી જે ડાયટ છે એ બધી ફોલો કરી શકો. જી જી બિલકુલ. અને જે પ્રમાણે અત્યારે આ આંકડા આવ્યા છે તેમને ઘટાડી શકાય છે કે જ્યારે આપણે આપણે યોગ્ય ડાયટ ફોલો કરીશું અને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે જો આપણે થોડા આપણા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીશું તો જ્યારે આ આંકડા જે ચોંકાવનાર અત્યારે સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઘટી પણ શકે તેમ છે. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો જે પ્રમાણે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા બહાર આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે, પરંતુ આપણે જો તેનું યોગ્ય ધ્યાન રાખીશું, આપણી ખાવાની જે વસ્તુઓ છે તેમાં જો આપણે અમુક વસ્તુ અવોઈડ કરીશું અને કસરત કરીશું, સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા માટે જંક ફૂડથી જો દૂર રહીશું તો આ પ્રકારની બીમારી રોકો છો. અને કસરત કરતી વખતે પણ એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુ અતિશય કરવી તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે આપણે પ્રમાણમાં યોગ્ય કસરત કરવી જોઈએ અને સાથે જે જંક ફૂડ છે તે અવોઈડ કરીશું, કારણ કે અત્યારે આલ્કોહોલનું પ્રમાણ પણ વધી ગયું છે. તો આ પ્રકારના જે બીમારીઓ જોવા મળી છે તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની યુવાઓમાં અત્યારે જે જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે કે પછી આલ્કોહોલ અત્યારે જે લેતા હોય છે એને કારણે બીમારી વધે છે. તો જ્યાં સુધી તે અવોઈડ નહીં થાય ત્યાં સુધી આંકડામાં પણ ઘટાડો નહીં આવે, માટે એના માટે જાગવું પણ જરૂરી છે અને સાથે કસરત કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.